નમસ્કાર મિત્રો, હું પ્રફુલ મકવાણા, સત કેવલ વિદ્યા મંદિર સહરસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂર્તત્વ એટલે કે એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 4માં આમ નોંધમાં આગળના એક્ઝામ્પલ જોઈશું. ઉદાહરણ નંબર 6, નીચેના વ્યવહારોની શ્રી વસંત ટ્રેડર્સના ચોપડે આમનોર આપણે લખવાની છે. વર્ષ 2014 જૂન મહિનો છે. તમારે યાદ રાખવાનું, શ્રી વસંતના ચોપડામાં આપણે વસંત ટ્રેડર્સના ચોપડામાં આમનોર લખીએ છીએ એટલે એમને અનુલક્ષીને આપણે જવાનું છે. એ વેપારી તરીકે છે. જૂન 1 રૂપિયા 20,000 SBI બેંકમાંથી ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. હવે SBI બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું એટલે તમે પૈસા ક્યાં આગળ ભર્યા છે? SBIમાં. એટલે બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય. યાદ રાખજો, બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય અને બેંક સિલક ઘટે તો બેંક ખાતું જમા થાય. એટલે આમાં શોર્ટલી યાદ રાખવાનું મિત્રો, બેંક વધે તો ઉધાર, બેંક ઘટે તો જમા, બરાબર. આમાં એક વસ્તુ યાદ રાખું મિત્રો, કે બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર કરવા અને બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા કરવા. હવે તમે અહીં આગળ ખાતું ખોલાવ્યું છે એટલે પૈસા કઈથી આપ્યા છે? ધંધામાંથી. એટલે ધંધામાંથી ચૂક્યા છે એટલે એની આમનોંધ આ પ્રમાણે થાય કે SBI બેંક ખાતામાં તમારા પૈસા વધ્યા છે એટલે SBI બેંક ખાતે ઉધાર 20,000 તે ધંધામાંથી રોકડ જાય છે એટલે તે રોકડ ખાતે જમા. એટલે અહીંયા આગળ આપણે વ્યક્તિ ખાતાના નિયમ, લાભ લેનાર ખાતે એટલે બેંકમાં પૈસા જમા થયા છે એટલે બેંક ખાતે ઉધાર 20,000, બરાબર, તે રોકડ ખાતે જમા, માલ મિલકત ખાતાના નિયમ 20,000. બાબત જે રૂપિયા 20,000 SBI બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના. નેક્સ્ટ બીજી તારીખ, રૂપિયા 5,000નો માલ વેચ્યો, જેના નાણાં બારોબાર બેંકમાં ભર્યા. હવે આમાં સમજૂતી જોઈએ તો મિત્રો, વેચાણ તમારું કેટલાનું છે? 5,000. એટલે વેચાણ 5,000નું છે. વેચાણ હંમેશા જમા થાય છે. શું થાય છે? જમા. હવે આ નાણાં તમે સીધા ક્યાં આગળ ભર્યા છે? બેંકમાં. હવે મેં તમને એવું કહ્યું કે બેંક સિલક વધે તો બેંક ખાતે શું કરવાના? ઉધાર. એટલે બેંક સિલક વધે છે, બેંક વધે છે તો ઉધાર કરવાના, એટલે બેંક ખાતે ઉધાર થશે અને તે વેચાણ ખાતે જમા થશે. એટલે આપણે એની આમનો જોઈએ તો બેંક ખાતે ઉધાર 5,000 અને તે વેચાણ ખાતે જમા 5,000. એટલે બેંક સિલક વધી એટલે બેંક ખાતે ઉધાર 5,000, તે વેચાણ ખાતે જમા 5,000. બાબત છે, રૂપિયા 5,000નો માલ વેચી નાણાં બારોબાર બેંકમાં ભર્યા તેના. નેક્સ્ટ 4 તારીખ, રૂપિયા 10,000નું ફર્નિચર ખરીદ્યું, તેના નાણાં ચેકથી ચૂકવ્યા. મિત્રો યાદ રાખો, ચેક આવે એટલે બેંક આવે. શું આવે? બેંક. કારણ કે ચેક હંમેશા આપણે બેંકમાં જ વટાઈએ છીએ. કઈ વટાઈએ છીએ? બેંકમાં, બરાબર છે. એટલે એને અનુલક્ષીને આપણે જવાનું છે. તો રૂપિયા 10,000નું ફર્નિચર તમે ખરીદ્યું છે. ફર્નિચર એ તમારી મિલકત છે એટલે ફર્નિચર એ મિલકત છે તો માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે કે માલ કે મિલકત આવે તો ઉધાર. એટલે ફર્નિચર આપણી અહીંયા આગળ મિલકત છે એટલે ફર્નિચર ખાતે આપણે શું કરીશું? ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર અને તે નાણાં કઈથી ચૂક્યા છે? આપણે બેંકમાંથી એટલે ચેકથી ચૂકવ્યા છે એટલે તે બેંક ખાતે જમા કરીશું, બરાબર છે. તો આને આ રીતે આપણે નોંધી શકીએ છે. તો એની આમનો જોઈ લઈએ. હવે તારીખ 4, ફર્નિચર ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે જમા 10,000. બાબત છે, ચેક આપી 10,000નું ફર્નિચર ખરીદ્યું તેના. નેક્સ્ટ તારીખ, હવે 8 તારીખ જોઈએ, ઘર ખર્ચ માટે રૂપિયા 400 અને ઓફિસ ખર્ચ માટે રૂપિયા 700 બેંકમાંથી ઉપાડ્યા. હવે 8 તારીખમાં ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે કેટલા? 700 કઈથી ઉપાડ્યા છે અમે? બેંકમાંથી. તો 8 તારીખ ઘર ખર્ચ. હવે ઘર ખર્ચ એટલે તમારો એક અંગત ખર્ચ છે. અંગત હંમેશા શું હોય? ઘર ખર્ચ એટલે ઉપાડ કહેવાય એને, ઉપાડ. અને ઓફિસ એટલે ધંધાનો ખર્ચ છે, એ ઓફિસ ખર્ચ કહેવાય. એટલે આ બંને રકમ ઉધાર થાય અને આ પૈસા તમે કઈથી ઉપાડ્યા છે? બેંકમાંથી. એટલે બેંક સિલક ઘટે તો બેંક ખાતે શું કરવાના?
તે બેંક ખાતે જમા, બરાબર છે? એને આ રીતે લખાય છે. હવે એની આમનો જોઈ લઈએ આપણે. જો અહીં આગળ મિત્રો 8 તારીખની આમનો ઉપાડ ખાતે ઉધાર 400 રૂપિયા, રોકડ ખાતે ઉધાર 700, તે બેંક ખાતે જમા કેટલા, ટોટલ રકમ 1100. હવે અહીં આગળ ઉપાડ ખાતે ઉધાર 400, રોકડ ખાતે ઉધાર 700, તે બેંક ખાતે જમા 700. હવે મિત્રો યાદ રાખો, અહીં આગળ આપણે અમે તમને એક આમ નોંધમાં કહ્યું કે ઘરખર્ચ એ અંગત છે, ઘરખર્ચ અંગત છે અને ઓફિસ ખર્ચ. હવે ઓફિસ ખર્ચ આપણે અત્યારે ચૂકવ્યો નથી, ચૂકવ્યો નથી, પરંતુ એને આપણે ખર્ચ કરવા માટે બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે. એટલે આ ઓફિસ ખર્ચ ધંધામાં લાયા, એટલે અહીં આગળ ઉપાડ ખાતે આપણે ઉધાર કર્યા અને ઓફિસ ખર્ચ એટલે કે રોકડ ખાતે અહીં આગળ ધંધામાં લાયા છે ઓફિસ ખર્ચા માટે, એ પણ ઉધાર, આ બંને રકમ ઉધારને તે બેંક ખાતે જમા કરેલા છે. એટલા માટે આપણે આમ નોંધમાં એવું લખ્યું, ઉપાડ ખાતે ઉધાર 400, રોકડ ખાતે ઉધાર 700, તે બેંક ખાતે જમા 1100. બાબત છે, રૂપિયા 400 ઘરખર્ચ અને તથા 700 રૂપિયા ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. નેક્સ્ટ તારીખ 10 તારીખ, વિરાટ પાસેથી 1500નો એટલે કે 1500નો ચેક મળ્યો. તો વિરાટ પાસેથી તમને ચેક મળ્યો છે, એટલે ચેક આવે એટલે શું આવે, બેંક. તો એની આમનો જોઈ લઈએ. હવે તો બેંક ખાતે ઉધાર 1500, તે વિરાટ ખાતે જમા 1500. બાબત છે, 1500નો વિરાટ પાસેથી ચેક મળ્યો તેના. આ ચેક હંમેશા આપણે કઈ વટાવવાનો હોય, ચેક હોય એટલે બેંક હોય, એટલું યાદ રાખો મિત્રો, કારણ કે બેંકમાં જ આપણે ચેક વટાવી શકીએ છીએ. તારીખ 15, પાર્થિવને રૂપિયા 3000નો માલ રોકડેથી વેચ્યો, તેમાંથી અડધા નાના ચેકથી મળ્યા. એટલે હવે જો પાર્થિવને તમે માલ વેચ્યો છે કેટલાનો, 3000નો, બરાબર, એ પણ રોકડેથી વેચ્યો છે, અડધા નાના ચેકથી મળ્યા. એટલે રોકડેથી વેચ્યો એટલે અડધા નાના ચેકના, એટલે આના અડધા કેટલા, 1500, અને આ 1500, બરાબર, આ 500 લઈ લઈએ. તો આ 500 રોકડા મળે છે અને આ ચેક મળે, ચેક મળે એટલે શું હોય, બેંક હોય, શું હોય, બેંક. એટલું યાદ રાખો મિત્રો, એટલે 1500 રોકડા અને 1500 બેંકમાં આપણે જમા કરીશું અને વેચાણ હંમેશા જમા થાય, બરાબર. તો એની આમ ન જોઈ લે, હવે આમ નોંધા પ્રમાણે રોકડ ખાતે ઉધાર તારીખ 15માં 1500, બેંક ખાતે ઉધાર 1500, તે વેચાણ ખાતે જમા 3000. બાબત જે રૂપિયા 3000 રોકડેથી માલ વેચ્યો, તે પૈકી અડધા નાના ચેકથી મળ્યા તેના. આમાં મિત્રો યાદ રાખવાનું, 3000નો માલ હતો, એમાંથી 3000માંથી 1500નો ચેક હતો અને બીજા 1500નો રોકડા મળ્યા હતા. એટલે 1500 રોકડ મળે છે એટલે રોકડ આવે તો ઉધાર, બીજા 1500નો ચેક એટલે બેંકમાં વટે એટલે બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર, એટલે એ પણ બેંક ખાતે ઉધાર 1500, તે વેચાણ ખાતે જમા. નેક્સ્ટ તારીખ જોઈએ, તારીખ 18, આગનું વીમા પ્રીમિયમ રૂપિયા 450 તથા જીવન વીમા પ્રીમિયમના રૂપિયા 300 ચેકથી ચૂકવ્યા. હવે આગનું વીમા પ્રીમિયમ 450 અને જીવન વીમા પ્રીમિયમ, એટલે જીવન વીમા પ્રીમિયમ એ આપણું અંગત છે, શું છે, અંગત. આ ચૂકવણી કરી છે, ચૂકવણી એટલે જો આમાં બેંકમાંથી ઉપાડ્યા હતા, બરાબર, એટલે આપણે હજુ ખર્ચો કર્યો નથી પણ અહીં તો ચૂકવી દીધા છે, એટલે આ બધી રકમ કઈથી જશે, બેંકમાંથી. એટલે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450, પછી ઉપાડ ખાતે ઉધાર 300 અને તે બેંક ખાતે જમા, એની આમનો જોઈ લઈએ આપણે. 18 તારીખ, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450, ઉપાડ ખાતે ઉધાર 300, તે બેંક ખાતે જમા 750. ટોટલ આનું 450 વત્તા 300 એટલે ટોટલ એનું 750. તો આ રીતે આની આમ નોંધ થાય. બાબત છે, રૂપિયા 450 આગના અને રૂપિયા 300 જીવન વીમાના પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા તેના.
આગળ 22 તારીખ વિદ્યાર્થી મિત્રો સોરી 22 તારીખ ડિવિડન્ડ વોરંટ રૂપિયા 200નો ચેક બેંકમાં ભર્યો. કઈ ભર્યો? બેંકમાં. હવે ડિવિડન્ડ વોરંટ 200નો ચેક બેંકમાં ભર્યો એટલે બેંકમાં તમે ભરો છો તો બેંક શિલક વધે તો બેંક ખાતે શું કરવાના? ઉધાર. તો 22 તારીખ બેંક ખાતે ઉધાર 200, તે ડિવિડન્ડ ખાતે જમા 200. બાબત જે રૂપિયા 200નું ડિવિડન્ડ વોરંટ બેંકમાં ભર્યું તેના. ડિવિડન્ડ વોરંટ, ડિવિડન્ડ એક પ્રકારનું વ્યાજ છે અને વ્યાજ આપણી ઉપજ છે, લાભ છે, એટલે એને આપણે જમા કરીશું અને બેંક ખાતે ઉધાર કરીશું. તારીખ 25, બેંકે આપણા ખાતામાં બેંક વ્યાજના રૂપિયા 100 જમા કર્યા છે તથા રૂપિયા 50 બેંક ચાર્જિસ ઉધાર કર્યો છે. હવે મિત્રો આમાં યાદ રાખવાનું, બેંક વ્યાજના જમા, બેંક જમા કરે તો આપણી સિલક વધે છે. શું કરે છે? વધે છે. અને બેંક ઉધાર કરે તો આપણી સિલક ઘટે છે. બરાબર, આ યાદ રાખવું નિયમ. તો હવે જમા કરે એટલે બેંક સિલક વધી આપણી, એટલે બેંક ખાતે ઉધાર કરવાના, પણ ઘટે તો બેંક ખાતે શું કરવાના? જમા. તો એની આમનો જોઈ લઈએ. હવે આમાં એટલું પણ યાદ રાખો મિત્રો કે આ બેંક વ્યાજ છે એ આપણું જમા કર્યું એટલે આપણને મળે છે, એટલે બેંક સિલક ઉધાર કરવાની અને બેંક વ્યાજ શું કરવાનું? જમા. એ રીતે બેંક ચાર્જિસ, એટલે બેંક ચાર્જિસ એટલે આપણો ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. અને ખર્ચ હંમેશા ઉધાર થાય. શું થાય છે? ઉધાર. આટલું યાદ રાખવું. તો આ ઉધાર કરીશું ને પેલું જમા કરીશું. તો એની આમનો જોઈ લઈએ, બે આમનો તેની અલગ અલગ લખી છે. 25 તારીખ બેંક ખાતે ઉધાર 100 રૂપિયા, તે બેંક વ્યાજ ખાતે જમા 100 રૂપિયા. કારણ કે બેંક વ્યાજ એ આવક છે, આવક હંમેશા જમા થાય, એટલે બેંક ખાતે ઉધાર 100 અને તે બેંક વ્યાજ ખાતે જમા 100 રૂપિયા. બાબત જે બેંકે વ્યાજના રૂપિયા 100 જમા કર્યા તેના. નેક્સ્ટ એમાં જ એની આમનો બી કરીને લખી છે. બેંક ચાર્જિસ ખાતે ઉધાર ખર્ચ એટલે ઉધાર 50, તે પૈસા કઈથી આપણે જવાના છે? બેંકમાંથી, એટલે બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા 50. બાબત જે બેંકે બેંક ચાર્જિસના રૂપિયા 50 ઉધાર કર્યા તેના, એની બે આમનો છે મિત્રો. તારીખ 28, શ્રી પરમને રૂપિયા 800નો ચેક હિસાબ પેટે આપ્યો. પરમને તમે 800નો ચેક હિસાબ પેટે આપ્યો છે. બરાબર, તો પરમ ખાતે ઉધાર 800, તે બેંક ખાતે જમા 800. બાબત જે પરમને રૂપિયા 800નો હિસાબ પેટે ચેક આપ્યો તેના આપણે ચૂકવ્યા છે. ઓકે, એટલે બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા. તારીખ 30, શ્રી શિવાજી પાસેથી રૂપિયા 600નો ચેક મળ્યો. હવે અહીં આગળ ચેક આવ્યો છે એટલે ચેક તમે કઈ જમા કરાવવાના છો? બેંકમાં. તો તારીખ 30 બેંક ખાતે ઉધાર 600, તે શિવાજી ખાતે જમા 600. બાબત જે રૂપિયા 600 શિવાજીનો ચેક બેંકમાં ભર્યો તેના. હવે આમાં યાદ રાખો, શિવાજીનું નામ આવ્યું છે 28 તારીખમાં સેમ હતું એ રીતે, એમાં આપણે ચૂકવેલા એટલે ઘટ્યા હતા, અને જેના લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. શિવાજીનો ચેક બેંકમાં ભર્યો એટલે શિવાજી તમને આપનાર છે એટલે જમા થાય. બરાબર, એટલે બેંક ખાતે ઉધાર અને શિવાજી ખાતે જમા. તો આ રીતે મિત્રો આપણે આ ઉદાહરણ નંબર 6માં શ્રી શિવાજી પાસેથી છેલ્લો વ્યવહાર 30 તારીખનો સમજ્યા. તો આ ઉદાહરણ નંબર 6માં નીચેના વ્યવહારોની શ્રી વસંતના ટ્રેડર્સના ચોપડે આમનો જ આપણે જોઈ, જે ટોટલી બેંકના રિલેટેડ હતી. બેંકમાં બેંક સિલક વધે છે, ઘટે છે એ રીતે હતું. તો આ બેંક ખાતા પ્રકારની આમનો જ આપણે જોઈ. હવે એક આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો. નીચેના વ્યવહારોની શ્રી પ્રણામના ચોપડે આમનો જ લખો. વર્ષ 2015 જાન્યુઆરી 1 પવન પાસેથી રૂપિયા 15,000ની લોન 14% દરે વ્યાજે લઈ ધંધામાં લાયા. હવે મિત્રો આમાં યાદ રાખવાનું કે હજુ વ્યાજે લોન લીધી છે, તમે વ્યાજ ચૂકવ્યું નથી, એટલે અત્યારે વ્યાજ ગણવાની જરૂર
નથી, બરાબર છે? એટલે 14% દરે વ્યાજ લીધી અને ધંધામાં લાવ્યા. ધંધામાં લાવે એટલે રોકડ તો આવે છે, અને સામે લોન છે. લોન એટલે આપણું દેવું, બરાબર? એટલે મિલકતની ઉધાર બાકી હોય, યાદ રાખવાનું, મિલકતની ઉધાર બાકી અને દેવું હોય તો એની જમા બાકી હોય છે, બરાબર? આ નોટ કર રાખવાનું મિત્રો, મિલકતની ઉધાર બાકી, દેવોની એટલે કે દેવાની જમા બાકી, બરાબર? દેવા તરીકે પણ લખી શકીએ, દેવાની જમા. ઓકે, હવે આને આપણે કઈ રીતે સમજીએ? તો પહેલાં વ્યવહારને સમજીએ. પવન પાસેથી 15,000ની લોન 14% દરે વ્યાજ લઈ ધંધામાં લાયા. ધંધામાં આવે છે એટલે શું થાય? ઉધાર, રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ ખાતે ઉધાર 15,000, તે તમે પવન પાસેથી લોન લીધી છે એટલે પવન તમને લોન આપનાર છે, એટલે આપનારનું ખાતું જમા થાય. તે 14%ની પવનની લોન ખાતે જમા 15,000. બાબત જે 14%ની 15,000ની લોન લઈ ધંધામાં લાવ્યા તેના, બરાબર? આ એની પહેલી એમનો. બીજી, March 1 પુષ્કરને 18% વ્યાજે 18,000ની લોન આપી. અહીં આગળ તમે લોન આપી છે એટલે રોકડ જવાની છે, એની આમનો જોઈએ. March 1 પુષ્કરને ધીરે લોન ખાતે ઉધાર 18,000, તે રોકડ ખાતે જમા 18,000. બાબત છે 18% વ્યાજે 18,000ની લોન આપી તેના. મિત્રો, આ પ્રમાણેનો આખો દાખલો નથી પૂછાતો, પરંતુ આમાંથી અમુક વ્યવહારો આપણે એક્ઝામમાં પૂછાય છે, એ ધ્યાન રાખવામાં. તારીખ 30 જૂન, પવનને 6 માસનું લોન પરનું વ્યાજ ચૂક્યું. હવે પવન અહીં આગળ કઈ તારીખે આવતો હતો મિત્રો? 1 જાન્યુઆરીએ 15,000. તો 15,000 પર આપણે 6 માસનું વ્યાજ એટલે 6/12 કરવાના, ગુણ્યા 14, અહીં આગળ યાદ રાખો મિત્રો, 14/100, બરાબર? આ રીતે આપણે આની ગણતરી કરીએ. તમે કેલ્ક્યુલેટરમાં પણ આ ગણતરી કરી શકો છો. 2 0 ગયા 2 0 ગયા, તમે આ રીતે 6 2 12 આ રીતે પણ ઉડાડી શકો છો. 6 2 12, 7 2 14 આ રીતે ઉડાડી શકો છો. એટલે 150 × 7 આપણે કરવાના, બરાબર? 150 × 7 કરો એટલે એ પ્રમાણે તમને રકમ વ્યાજની મળી જાય. તો વ્યાજ અહીંયા આગળ આ પ્રમાણે છે. 30 જૂન લોન પર વ્યાજ એટલે લોન વ્યાજ ખાતે ઉધાર 1,050, તે રોકડ ખાતે જમા 1,050. બાબત છે લોનનું 6 માસનું વ્યાજ 1,050 મળ્યું એટલે કે ચૂકવ્યું તેના, બરાબર? અહીંયા આગળ યાદ રાખો મિત્રો, તમે લોન લીધેલી છે, બરાબર? પવન પાસેથી તમે લોન લીધી છે એટલે લોનની ચૂકવણી કરવી પડે, એટલે લોનનું વ્યાજ તો તમારે આપવું પડે. લોનનું વ્યાજ એ તમારા માટે ખર્ચ કહેવાય, ખર્ચ હંમેશા ઉધાર જ થાય, અને તે રોકડેથી ચૂકવ્યું એટલે રોકડ ખાતે જમા. નેક્સ્ટ, તારીખ 31 પુષ્કર પાસેથી લોન પર 6 માસનું વ્યાજ મળ્યું. પુષ્કર પાસેથી લોન પર 6 માસનું વ્યાજ મળ્યું. હવે લોન પર વ્યાજ મળ્યું છે એટલે મળ્યું એટલે લોનનું વ્યાજ જમા કરવાનું, રોકડ ખાતે શું કરવાના? ઉધાર. પહેલાંનું ઉલટું, 30મી તારીખને ઉલટું, રોકડ ખાતે ઉધાર 1,620 અને તે લોન પર વ્યાજ ખાતે જમા 1,620. હવે આની ગણતરી જોઈ લઈએ મિત્રો કે કઈ રીતે. પુષ્કરને તમે લોન આપેલી કેટલાની? 18,000ની. તો 18,000 × 6 મહિનાનું વ્યાજ એટલે 6/12 ગુણ્યા કેટલા ટકા? 18% એટલે 18/100. તો તમે 6 2 12, બરાબર? 9 2 18 અને 2 0 ઉડાડ દો, અહીં 2 0 ઉડાડ દો એટલે 180 × 9, એ રીતે તમે ગણતરી કરી શકો છો. તો હવે એની આમનો જ એટલે એટલા ગુણાકાર કરી એટલે આપણને મળે 1,620 એટલે રોકડ ખાતે ઉધાર 1,620, તે લોન પર વ્યાજ ખાતે જમા 1,620. બાબત જે પુષ્કરની લોન પર 6 માસનું વ્યાજ રૂપિયા 1,620 મળ્યું તેના. તમે આ બધી ગણતરી કેલ્ક્યુલેટરમાં કરી શકો છો મિત્રો, બરાબર? હવે એનો સરવાળો ટોટલ યાદ રાખો મિત્રો, કુલ સરવાળો હંમેશા ઉધાર બાજુનો જમા બાજુનો સરખો જ મળે. જે લાસ્ટમાં સરવાળો હોય છે તે બંને બાજુ સરખો મળવો જોઈએ, 35,670 અને જમા બાજુ પર પણ 35,670. તો આ પ્રમાણે આપણે આ બે એક્ઝામ્પલ જોયા. હવે નેક્સ્ટ બીજા એક્ઝામ્પલો આપણે
ફરીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.